पर जो वावाजोड़ानी असर वर्ताई रही छे अने वावाजोड़ानी असर ने पगले भारे पवन फूंकाई रह्यो छे। भारे पवन फूंकाता अनेक विस्तारों में भारे नुकसान पहुंची रह्यु छे। ग्राम्य विस्तार में भारे पवन फूंकाता नुकसान थयु छे। द्वारकाना दरिया में पण भारे करंट जोवा मळी रह्यो छे। अमे आपने आ द्वारकाना दरियाना दृश्यो बतावी रह्या छीए। द्वारकानो दरियो गांडो तूर बन्यो होय तेवा दृश्यो सामे आवी रह्या छे। वावाजोड़ाने ध्याने राखीने निर्णय लेवामां आव्यो छे अने खास करीने कड़क सूचना पण आपी देवामां आवी छे कि कोई दरिया किनारे न जाय अने खास करीने जे ग्राम्य विस्तारों छे ज्यां दरियाई पट्टी आवेली छे त्यां नुकसान जवानी भीति सेवाई रही छे। रिपोर्ट જોઈ વાવાઝોડું જાણે દ્વારકામાં દસ્તક દઈ રહ્યું હોય તેવો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। આજે શું સ્થિતિ રહેશે અને આજનું અપડેટ આપણે જાણી મારી સાથે છે એસોસિયેટ એડિટર ધર્મેશભાઈ વૈદ, આપણે તેની સાથે વાત કરીએ। સર, આજે શું લાગે છે પરિસ્થિતિ? હાલ પણ 60-30 સ્પીડે પ્રતિ કલાક પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે સાહેબ એક અનુભવી છે 82 સાલ થી વાવાઝોડાનું કવરેજ કરે છે, સાહેબ આવું અત્યાર સુધીમાં તમે ક્યારેય કરંટ જોયો છે? ચોક્કસ, મેં આપને અગાઉ ની વાત કરી હતી કે અગાઉ આપણે ટીવીના દર્શકો માટે આપણે કહ્યું 1982 નું જે વાવાઝોડું છે એ પણ નજીકથી જોયું છે, 98 પણ નજીકથી જોયું છે, પણ આમની જે તીવ્રતા છે અને બીજું સૌથી વધુ એક સમયે એવા બ્રેકિંગ બનતા હતા કે વાવાઝોડું સમાઈ ગયું એને બદલે છેલ્લા 5-6 દિવસથી નજીક આવે છે, આ તરફ આવે છે અને સૌથી મોટું કેન્દ્રિત પોરબંદર હોય, દ્વારકા હોય અને કચ્છ, આ એક પહેલેથી કહેવામાં આવી રહ્યું છે અને આ ભારે વરસાદ સાથેનું વાવાઝોડું હશે એટલે એક ખતરનાક કહી શકાય એવું હું જોઈ શકું છું। 1982માં પણ મેં જોયું છે। બીજી જો વાત કરું તો કોરોના પછી સૌરાષ્ટ્રના મંદિરો પહેલી વાર આજે બંધ રહ્યા છે એટલે ગંભીરતા સરકારની, વહીવટીતંત્રની ને આગાહીકારોની ખૂબ છે, જેથી એમ લાગે છે કે બિફોર જોઈ વાવાઝોડું કદાચ આ વખતનું વર્ષોનું આ ખતરનાક વાવાઝોડું જ્યાં ત્રાટકે ત્યાં થશે તેવું લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારે મોટા ભાગે વેલ્ડેલે ટપાઈ ગઈ છે, ત્યારે રાજકોટ, જામનગર, મોરબી પણ અસર થાય, સાહેબ એ વિશે શું કહેશો? ચોક્કસથી વીટીવીના દર્શકોનો કેટલા ફોન પણ આવે છે, મેં હમણાં જ હવામાન વિભાગને વાત કરી કે જો જખૌ કચ્છને જો ટાર્ગેટ કરે અને ત્યાં લેન્ડફોલ થાય તો નવલખી અને મોરબી આ બધા વિસ્તારો અસર થાય તો રાજકોટમાં પણ 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે, ત્યાંના તંત્રે પણ આગોતરું વ્યવસ્થા કરી છે, હોર્ડિંગ ઉતાર લીધા છે, કેટલાક વૃક્ષો જે છે એ કાપી નાખ્યા છે, આ તમામ વ્યવસ્થા જોતા એવું લાગે છે કે જો કચ્છમાં લેન્ડફોલ થાય અને જો મોરબી નવલખીને અસર કરે તો રાજકોટમાં એની અસર વરસાદની પણ રહેશે અને ભારે પવનની પણ રહેશે એવું હમણાં જ મેં હવામાન વિભાગના સૂત્રો પાસે જાણ્યું છે। આજે દ્વારકા સહિત દરિયા કિનારાના વિસ્તારોમાં મહત્વનો દિવસ છે અને સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે આ વાવાઝોડું દૂર ફંટાઈ જાય અને ગુજરાત બહાર જતું રહે। ધર્મેશ વૈદ્ય સાથે જિજ્ઞેશ કોટેચા, વીટીવી ન્યૂઝ।